સિંહોર પોલીસના નામે લૂંટ કરી ને ફરાર થતા જ અસલી પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડ્યા. ભાવનગરના સોનગઢ નજીક ગત મોડી રાત્રિના સમયે આગળિયા પેઢીના કર્મચારી તુફાન કારમાં જતા હતા ત્યારે સોનગઢ નજીક ઈશ્વરિયાના પાટિયા નજીક નકલી પોલીસના સ્વાનકમાં 4 જેટલા યુવાનો ચેકિંગના બહાને ગાડી રોકી કર્મચારીઓને છેતરી ને રૂપિયાનો થેલો લઈ ભાગી જતા કર્મચારી દ્વારા આ બાબતે પોલીસને જાણ કરી અને પોતે બીજી ગાડીમાં લૂંટારુ ટોળકીનો પીછો કરતા હતા ત્યારે આગળ જતા મેલડીમાના મંદિર સાથે લૂંટારૂની ગાડી ભટકાતા અંધારામાં ગાડી મૂકી ભાગ્યા હતા ત્યારે લૂંટારૂ રૂપિયાનો થેલો મૂકી ભાગતા લૂંટનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો. જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી આરોપીને પકડવાનો ધમધમાટ શરૂ કર્યો હતો અને ચોક્કસ બાતમીના આધારે 7 આરોપી પૈકી 1 ભાવનગરનો તો બાકી ગુજરાતના અલગ શહેરના રહેવાસી છે. ભાવનગર પોલીસ દ્વારા માત્ર ગણતરીના કલાકોમાં આરોપીને પકડી પાડેલ હતા અને આ આગળની કાર્યવાહી હાથ ધરેલ હતી. ભાવનગર ખાતેથી ગઈકાલે રાત્રે એક તોફાન ગાડી જે રોજ ભાવનગરથી ડસ્સા અને રાજકોટ ખાતે આગળિયા પેઢીના કર્મચારીઓને લઈ સાથે બીજા પેસેન્જરને પણ સાથે લઈ એ તોફાન ગાડીમાં જતા હતા, જે દરમિયાન શિહોરથી આગળ ઈશ્વરિયા પાટિયા નજીક 4 થી 4 ઈસમો એક લાલ કલરની ગાડી હતી, એમાં એક ડ્રાઈવર બેઠેલો હતો. એ ઈસમોએ પોલીસ જેવી જર્સીઓ પહેરેલી, પોલીસના સિમ્બોલની, અને એમણે વાહન ચેકિંગના બહાને ગાડી ઊભી રખાવી. એમાંથી 4 ઈસમોને તપાસના બહાને નીચે ઉતારી એમની ગાડીમાં લઈ જઈ એમાં જે ફરિયાદી છે આ કે જે આગળ પેઢીવાળો છે એનો જે મોટો થેલો હતો એને થેલો એમની ગાડીમાં જ રાખી બાકીનાને ધોકા મારી અને પછી બગાડી દઈ એમની ગાડી લઈને ભાગવાનો પ્રયત્ન કર્યો. અને આ જ ગાડી આગળ જતા ઈશ્વરિયા પાટિયાથી જ્યાં મેલડીમાળનું મંદિર છે ત્યાં વળાંકમાં ગામડેના રસ્તેથી આગળ જવાનો એમનો પ્રયત્ન હોય, મુખ્ય રસ્તો છોડી મેલડી માતાના મંદિરના ખૂણે ભટકાઈ ગયેલી અને પાછળના પાછળ જે તુફાન ગાડી હતી કે જેમાં આગળિયાના માણસો આવી રહ્યા હતા એ લોકો પણ પાછળ હતા. આ તમામ આરોપીઓ એક ગાડી છોડી અને થેલો લઈને ભાગવાનો પ્રયત્ન કર્યો પણ અંતે એમણે થેલો ફેંકી દીધેલો અને તમામ આરોપીઓ અંધારામાં ઓગળી ગયેલા. હવે એ તમામ આરોપીઓની અમે આ ગાડીના આધારે તપાસ કરી અને સવાર સુધીમાં દબોચી લીધા છે અને તમામને અત્યારે અટક પણ કરી લીધા છે. જે કુલ 7 આરોપીઓ છે એમાં બનાસકાંઠાના 2 છે, પાટણ જિલ્લાના રાધનપુરનો 1 છે, સાબરકાંઠાના ફિંચોડના 2 છે અને એક એમને આશરો આપનાર લોકલ ભાવનગરનો ગામ ટાકણકુડા ગામ છે ત્યાંનો એક લોકલ છે જેણે આ લોકોને આશરો આપ્યો. આ લોકોએ તારીખ 8મીના રોજ અત્રે આવી ગયેલા અને થોડી રેકી કરેલી. આમાંથી જે 2 આરોપી છે એમને એક વધારાની સફેદ કલરની સ્વિફ્ટ ગાડી છે એ ગાડીમાં નારી ચોકડી ભાવનગરથી આ તોફાન ગાડીનો પીછો કરી આગળ જે વાહન ચેકિંગના બહાને એમની ટીમ ઉભેલી એમને આ ગાડી આવી રહી છે તો મોબાઈલથી જણાવ્યું. તમામ આ જે ગાડીના નંબર ઉપરથી અને અમારા ટેકનિકલ સેલના આધારે તમામ આરોપીઓને 24 કલાકની અંદર દબોચી લીધા છે. તમામ મુદ્દામાં જે તે સ્થિતિમાં પણ પરત મળી ગયેલો હતો અને હાલમાં તપાસ LCP PI સંકર કરી છે. કેટલી લૂંટ કરી છે? કુલ 17,65,000 સમથિંગ. સાહેબ, આ શખ્સો અગાઉ કઈ આંગળીની પાછળ પીછો કર્યો હોય, નેકી કરી હોય, બાદમાં ઝડપણ હાંસલ છે? હાલમાં બાબતે ઊંડાણપૂર્વકની તપાસ ચાલી રહી છે. આમાં જે વાહનના નંબર ઉપરથી અમે એકને આટકોટ ચોકડીથી ઝડપી લીધું અને એના બાતમીના આધારે જેણે અહીંયા આશરો આપેલો ટાકણકુડા ગામે એના ઘરેથી બાકીનાને દબોચી લીધા અને એને બાતમી ઉપરથી બાકીના બંનેને અમદાવાદ ખાતે લીધું. સાહેબ, આ જે રકમ હતી એ ટૂંકમાં નિષ્ફળ પ્રયાસ છે, આ આરોપીઓનો કોશિશ છે, ધાડ છે,
જે પાંચ ઈસમો એક સાથે મળી નીકળશે અને પછી તપાસ દરમિયાન જે પાછળ ગાડી લઈને આવ્યા હતા એ પણ આની સાથે જ સંકળાયેલા છે અને ધારધી કોશિશ છે. એટલે રકમ છે પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી છે કે જે તે સ્થિતિમાં મળી ગયેલી છે. સક્સેસ ધાડ કે લૂંટ નથી એટલે જે તે સ્થિતિમાં આગળ એને પરત. KTV ન્યૂઝ ગુજરાતી સાથે હરીશ પવાર, સિહોર.